गीर सोमनाथ जिला में शियाळु पाक में घऊं की खेती करनार खेडूत बेहाल बन्या छे। गुजरात भर में घऊं की सरकारी टेकाना भावे खरीदी शुरू, परंतु गीर सोमनाथ जिला में हजू सुधी खरीदी शुरू करवामां आवी नथी। जिला भर में 1500 थी वधुए रजिस्ट्रेशन करावियुं छे। गीर सोमनाथ जिला में घऊं पकवता खेडूतो हाल तंत्रना पापे मुश्केली में मुकाया छे। समग्र गुजरात में सरकार द्वारा टेकाना भावे घऊं की खरीदी शुरू करी देवाई छे, परंतु गीर सोमनाथ जिला में हजू सुधी आ प्रक्रिया टल्ले चढ़ेली छे। गीर सोमनाथ जिला में घऊना शियाळु वावेतरनी वात करिए तो जिला में कुल 53,500 हेक्टर में घऊनुं वावेतर थयुं हतुं। सरकार द्वारा एक मणना 385 रूपया मुजब खरीदी करवानी जाहेरात कराता जिल्लाना 1500 वधु खेडूतोए ऑनलाइन रजिस्ट्रेशन करावेल हतुं। आ घऊनी खरीदी मार्च मासमां थई जवी जोईए, परंतु ते हजू सुधी थई शकी नथी। हालना घरना के ना घाटना जेवी स्थितिमां मुकायेला खेडूतो पोतानुं शोषण थई रह्यानो आक्रोश व्यक्त करता जणावे छे કે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા વેપારીઓ એક મણના 300 થી 310 જેટલા જ ગરજના ભાવે લગાવે છે, જેના કારણે એક ખેડૂતને 7 થી 8 હજારની નુકસાની થઈ રહી છે। ખેડૂત એકતા મંચના જિલ્લાના પ્રમુખ રમેશભાઈ બારડે જણાવેલ હતું કે હાલ તો જિલ્લામાં ખેડૂતો તંત્રના પાપે પરેશાની વેઠી રહ્યા છે। અમારી પાસે ખેડૂતોની રજૂઆતો આવતા જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરીએ તો જિલ્લામાં ગોડાઉન ખાલી ન હોવાથી ખરીદી થઈ શકતી નથી તેવું કારણ દર્શાવે છે। તો બીજી તરફ રમેશભાઈ બારડે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વેરાવળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના 3 ગોડાઉન ખાનગી કંપનીને ભાડે આપી દીધે છે। ખેડૂતોની સંસ્થામાં ખેડૂતોની ઉપજના સંગ્રહના બદલે ખાનગી કંપનીઓને ગોડાઉન ભાડે આપી દેવાય છે, જેના કારણે હાલ ખેડૂતો બેહાલ બન્યા છે। સરકારી ટેકાના ભાવે ખરીદીની કાગડોળે રાહ જોઈ રહ્યા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમારે વાતમાં જણાવ્યું હતું કે હાલ લોકડાઉનમાં વિના મૂલ્ય અનાજ વિતરણની વ્યવસ્થાના કારણે મોટા ભાગના ગોડાઉન ભરચક છે, જેના કારણે ઘઉંની ખરીદી અટકી પડી છે। ફેબ્રુઆરી માસથી રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂત સરકારી ખરીદીની રાહ જોઈ રહ્યો છે, તો બીજી તરફ માથે ચોમાસું અને ચોમાસું વાવેતર માટે બિયારણના પૈસા ક્યાંથી લાવવા તેની અસમંજસમાં અટવાયેલા જગતના તાતની વારે રાજ્યની સંવેદનશીલ સરકાર ક્યારે સંવેદના દર્શાવે એક મોટો સવાલ છે। મારું નામ સોલંકી અરવિંદભાઈ કરશનભાઈ, ગામ ઉંબા, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ। મેં ફેબ્રુઆરી માસમાં ઘઉંની સરકારના ટેકાના ભાવમાં ઓનલાઈન અરજી કરી અને નોંધણી કરાવેલ। સરકારે ખરીદી માર્ચ મહિના પછી કરશું, પહેલી એપ્રિલથી કરવાના એવું અમને જે તે સમયે વચન આપેલું, જેથી કરીને અમે બજારમાં ઘઉં ન વેચ્યા। ત્યારે લોકડાઉન હતું નહીં, બજાર તેજી હતી, પણ અમે નોંધા ઘઉં સરકારને નોંધણી કરાવેલ હોય, સરકારને માલ આપવા માંગતા હોય, જેથી કરીને અમારો માલ અમે ઘરે રાખેલો। વારંવાર સરકારની ટીવી ઉપર આવી, ઓનલાઈન મીડિયા ઉપર આવીને જાહેરાત સરકાર શ્રી એ કરી કે ઘઉં ટેકાના ભાવે ખરીદી કરશું। ખરીદી હજુ સુધી આજની તારીખ સુધી પણ શરૂ થઈ નથી। હવે અમે નોંધણી કરાવીને ફસાઈ ગયા ખેડૂતો। ઓલ ગુજરાતમાં ખરીદી ચાલુ છે એવા મીડિયાના અહેવાલો છે, અમારે ગીર સોમનાથમાં હજી ક્યાંય ખરીદી શરૂ કરી નથી। હાલ અમારું ઘઉં પાણીના ભાવે 310-320માં વેપારીઓ માગે છે, અને એ પણ પેમેન્ટ મોડું દેવાની શરતે, તો અમારે નવું વાવેતર કરવા માટેનું ખાતર બિયારણનો ખર્ચા ક્યાંથી કરવાનો? આ લોકડાઉનમાં અમે નોંધણી કરાવી સરકારની રાહ વાટ જોવામાં અમે ફસાઈ ગયા, વાત આ છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે, વહેલી તકે ગીર સોમનાથમાં અને એમાં ખાસ કરીને વેરાવળ સોમનાથમાં ઘઉંની ખરીદી સત્વરે ચાલુ કરાવી, એવી જ અમારી માગણી છે। ખાસ કરીને અરવિંદભાઈ, વાત કરવામાં આવે તો ટેકાના ભાવે તમને શું ભાવ મળે ને અત્યારે વેપારીઓ શું ભાવે માગે છે? ટેકાના ભાવમાં સરકારના મણના ભાવ 385 રૂપિયા હતા પોંચના, અત્યારે અમે વેપારીને ઘઉંના નમૂના બતાવીએ અને ઘઉં બતાવવા જઈએ તો 310-315માં માગે છે, જેનું પારાવાર નુકસાન દરેક ખેડૂતને જાય છે, અને એ માત્ર નોંધાવેલા ખેડૂતોને જ જાય છે, કેમ કે એને તો ઘઉંનો માલ ઘરે રાખ્યો છે ઓલરેડી સરકારના ભરોસે। આજ ભરોસામાં ને ભરોસામાં ખેડૂતને એવડી નુકસાની સહન કરવાનો વારો આવ્યો। અત્યારે આખા ગુજરાતમાં ઘઉંની જે ટેકાના ભાવે ખરીદી થાય છે એ ચાલુ થઈ ગઈ છે, ગીર સોમનાથમાં હજી સુધી ચાલુ થઈ નથી। એમાં મારી જાણ પ્રમાણે કાલની સુધીમાં, તારીખ સુધીમાં ઉનામાં 154 રજીસ્ટ્રેશન થયેલા છે, કોડીનારમાં 581 થયેલા છે, ગીર ગઢડામાં 60, તાલાળામાં 166, વેરાવળ પાટણમાં 267 અને સુત્રાપાડામાં 269 આ જે રજીસ્ટ્રેશન થયેલું છે એમાં ગીર સોમનાથમાં હજી સુધી ચાલુ થયું નથી।
अमने अधिकारी पुरवठा अधिकारी ने अमे जाण करी कि भाई अमने खेडूतो द्वारा एटली बधी फरियाद मळे छे कि भाई बीजे बधे चालू थयुं छे, गीर सोमनाथ में केम चालू नथी थयुं। तो अधिकारी एवुं कीधुं छे कि भाई अमने गोडाउन अमारी पासे छे नहीं, फरीथी गोडाउन जी छे अमे तपास करता काडली एपीएमसी में जे गोडाउन छे ई प्राइवेट कंपनीने आपेला छे। एने साहेबे टूंकमां खरीदी खेडूते माटे जोवे छे पण ए लोकोनो प्राइवेट कंपनीने आपेला छे। घऊं छे सरकारना टेकाना भाव छे 385 रुपया, हजी सुधी गीर सोमनाथमां चालू न थयुं होय छे। अत्यारे आना जे वेपारीओने खबर छे कि भाई टेकाना भावे चालू नथी थयुं एटले वेपारीनो गरजनो भाव उठावे छे ने 300 रुपया आईएम कहे छे कि 300 रुपियामां देवा होय तो दियो, 300 रुपियामां भाव छे। હવે વેપાર અત્યારે જે છે ખેડૂત એ શું કરે, ફસાણો છે, કારણ કે એની પાસે 300 રૂપિયામાં એને પોસાય નહીં, કારણ કે નુકસાની જ છે। એટલે ગરજના ભાવના અત્યારે વેપારી કહે છે કે 300 રૂપિયામાં અમે ખરીદી કરશું। સરકારના જે ટેકાના ભાવ છે 385 પડેલા છે ને ઓપન બજારમાં જે વેપારી લેવા આવે ને 300 રૂપિયા લેવા આવે છે। સરકારે જે 6.5 ખાંડી ગળવાની ગણતરી કરી છે તો સરેરાશ જોવા જાય તો 8-10 હજાર રૂપિયાનો ખેડૂતને નુકસાન જાય છે। જે નુકસાન જાય છે સરવાળે આમ જોવા જઈએ તો આ જે તંત્રના હિસાબે છે બધું, આમ જોવા જઈએ તો ખરીદી સરકારની જવાબદારી હોય છે કે વહેલા સર ખેડૂતોનું જે છે ઘઉં જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કર્યું છે એની ખરીદી કરવી જોઈએ। પણ તંત્રની ક્યાંક ને ક્યાંક મિસ્ટેક ટૂંકમાં એની ખામીને હિસાબે આજે ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે। ગીર સોમનાથમાં હજી સુધી ચાલુ નથી કરી શક્યા ને આમ જોવા જઈએ તો ખરીદી હમણાં ચોમાસું ચાલુ થશે ને મારે સરકાર આપના ટીવીના માધ્યમથી સરકારને એટલું કહેવા માગું છું કે વહેલામાં વહેલા સરે ટેકાના ભાવે ચાલુ કરે અને એનું પેમેન્ટ ફટાફટ। ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે આપણા જિલ્લામાં લગભગ 1500થી વધારે રજીસ્ટ્રેશન નોંધાઈ ચૂક્યા છે। 10 તારીખ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે। ઘઉંની ખરીદી માટે સરકારશ્રીની જે શરૂઆતની તારીખ હતી એ અત્યારે COVID-19ને લીધે જે લોકડાઉન થયું એના કારણે એક્સટેન્ડ કરી અને 30-5 સુધીની લંબાવવાની છે। આપણા જિલ્લામાં હવે જે અલગ અલગ યોજના હેઠળ સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવે છે એનો જથ્થો ગોડાઉનમાં સ્ટોરેજ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ગોડાઉન છે એમાં ફૂલ કેપેસિટીમાં અત્યારે અનાજ આવી ગયું છે, જેના કારણે ઘઉંની ખરીદી આપણે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે કે 2 દિવસમાં 2 દિવસમાં ચાલુ કરી દેવામાં। રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ।